વલસાડના ઉમરગામમાં આસમાની આફત જોવા મળી. ભારે વરસાદના પગલે ઉમરગામમાં ક્યાંક ઘરમાં પાણી ઘૂસી ગયા. લોકોને ઘરવકરી પાણીમાં પલળી ગઈ તો ક્યાંક રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા, જેના પગલે વાહન ચાલકો પરેશાન થયા. ભારે વરસાદને કારણે નદીઓમાં ઘોડાપૂર આવ્યા તો બીજી તરફ ભારે વરસાદને કારણે તંત્ર પણ સજ્જ થયું છે અને ઠેર ઠેર ભરાયેલા પાણીના નિકાલ માટે કામગીરી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ તારાજી સર્જી છે. દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ વરસાદ વલસાડ જિલ્લાના ઉમરગામમાં પડ્યો છે. વરસાદને કારણે ઉમરગામમાં ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે. છેલ્લા બે દિવસથી પડેલા વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ઘૂસી ગયા છે. સવારથી અત્યાર સુધી 4.5 ઇંચ જેટલો વરસાદ ઉમરગામમાં વરસ્યો છે. લોકોના ઘરમાં પાણી ઘૂસી જતા લોકોનું જનજીવન અસ્ત વ્યસ્ત થઈ ગયું છે. ત્યારે ઉમરગામની પરિસ્થિતિનો તાગ મેળવીને Zee 24 કલાકની ટીમે ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચી છે. ઉમરગામના વિસ્તારો જઈને Zee 24 કલાકે લોકોની મુશ્કેલીઓનો હાલ જાણ્યો છે. હજુ પણ લોકોના ઘરમાંથી પાણી ઓસર્યા નથી. પાણી ભરાવાથી ઘરવખરી પલળી ગઈ છે, જેથી લોકોને ભારે નુકસાન થયું છે. ઘરમાં ઢીંચણસમા પાણી ભરાઈ ગયા હોવાથી લોકો ટેબલ, ખુરશી, ખાટલા અને સોફા પર ચડી જઈને બેઠેલા જોવા મળે છે. રસોડામાં પણ પાણી ભરાઈ ગયા હોવાથી લોકોને રસોઈ બનાવવી પણ ખૂબ જ મુશ્કેલ બની ગઈ છે. તેથી લોકો સ્થાનિક તંત્ર પાસે મદદની ગુહાર લગાવી રહ્યા છે. ઉમરગામમાં જે રીતે મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી હતી, જે રીતે ધોધમાર વરસાદ પડ્યો છે તેને લઈને અહીંના જે સ્થાનિકો છે તેનો હાલ બેહાલ થઈ ગયો છે. ખાસ કરીને હું આપણને દ્રશ્ય બતાવવા કેમેરામેનને દ્રશ્ય બતાવવા કહીશ. ખાસ કરીને જે દ્રશ્ય જે જોઈ રહ્યા છો તો માયાવંતી ફળિયાના જે છે, ખાસ કરીને અહીં જે રીતે ધોધમાર વરસાદ વરસ્યો હતો તેને લઈને ઘરમાં 5 ફૂટ સુધીનું પાણી ભરાઈ ગયું હતું. લોકોને ભારે સરસામાનનું નુકસાન પહોંચ્યું હતું, કારણ કે જે એસી ફ્રીજ જેવા જે સામાન છે તે પાણીમાં તણાઈ ગયા હતા. હાલ એવી પરિસ્થિતિ છે કે અહીં જે રીતે પાણી ભરાયા છે લોકોને સુવા માટે પૂરતી જગ્યા પણ નથી, જેને લઈને લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. કારણ કે 2 દિવસથી જે રીતે પાણી ભરાયા છે તેને લઈને તંત્ર સુધા અહીં ખબર અંતર પૂછવા નથી આવ્યા કે જે જગ્યાએ પાણી ભરાયા છે ત્યાં મુલાકાત સુધા આવ્યા નથી, જેને લઈને જે સ્થાનિકો છે તે સ્થાનિકોમાં ભારે રોષનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. હાલ આપણી સાથે સ્થાનિક જોડાયા છે તો સ્થાનિક સાથે વાતચીત કરીએ. જે હું આપને પૂછવા માંગીશ, જે રીતે પાણી ઘરમાં ભરાયા છે, કઈ પરિસ્થિતિમાં ભરાયા, તંત્ર અહીં આવ્યું છે ખરું? પાણી 2 દિવસથી ભરાઈ ગયું છે અને અમને બધો સામાન નષ્ટ, કબાટ, ફ્રીજ, ટીવી, બધું અનાજ, ઘઉં, ચોખા, મસાલા, અમે કેવી રીતે રાંધી શું કરી, ઓઢવા પાથડવા કંઈ નથી. અને 4-4 ફૂટ પાણી છે, નાના છોકરા, અમારે શું કરવું, કોઈ અહીંયા પૂછવા નથી આવ્યું. જી, ખાસ કરીને તંત્ર દ્વારા કોઈ મુલાકાત? કાલ રાતે ખાલી પોલીસ વાળા આવ્યા હતા તો કે રાતના બહુ પાણી આવવાનું છે એટલે તમે નાના છોકરા ચાલો, એટલે પછી અમને પહેલી બિલ્ડિંગમાં લઈ ગયા હતા અને રાતે 10 વાગે અમને પૂરી ને બટાટાનું શાક આપ્યું. તો વલસાડના ઉમરગામમાં હાલ તો વરસાદ થંભી ગયો છે, પરંતુ સવારથી પડેલા વરસાદને કારણે ઠેર ઠેર પાણી ભરાઈ ગયું હતું. રોહિતવાસ વિસ્તારમાં ઘરમાં ઘૂસી ગયેલા પાણી ધીમે ધીમે ઓસરી રહ્યા છે. જો કે લોકો હજુ પણ પાણીથી પરેશાન છે. ઘરમાં પાણી ભરાઈ ગયા હોવાથી લોકો બહાર પણ જઈ શકતા નથી, વિદ્યાર્થીઓ પણ શાળાએ જઈ શકતા નથી. વરસાદે લોકોની મુશ્કેલીમાં પારાવાર વધારો કર્યો છે. ધોધમાર વરસાદને કારણે લોકો ઘરમાં પુરાઈ રહેવા માટે મજબૂર થયા છે. ઉમરગામના રોહિતવાસમાં પાણી ભરાઈ ગયા હોવાથી રોગચાળો ફેલાવાનો પણ ભય સતાવી રહ્યો છે, જેના કારણે આરોગ્ય વિભાગ દ્વારા હાલ આરોગ્યની એક ટીમ રોહિતવાસ વિસ્તારમાં સ્ટેન્ડ ટુ કરી દેવામાં આવી છે. આરોગ્યની એક ટીમ દવાઓ સાથે હાલ આ વિસ્તારમાં સ્ટેન્ડ ટુ છે અને કોઈ પણ વ્યક્તિને જો દવાની જરૂર પડે તો આપવામાં આવી રહી છે. તો વલસાડના ઉમરગામમાં ભારે વરસાદને કારણે નદી નાળામાં ઘોડાપૂર આવ્યા છે. નદીઓ અને નાળામાં ભરપૂર પાણી વહી રહ્યું છે. નદીઓ બે કાંઠે વહી રહી છે. મોટાભાગના ડેમ પણ ઓવરફ્લો થયા છે. તો ડેમ ઓવરફ્લો થયા હોવાથી આસપાસના વિસ્તારને એલર્ટ કરી દેવાયા છે. લોકોને સતર્ક રહેવા માટે સૂચના આપી દેવાઈ છે. વધુ વરસાદને કારણે તંત્ર પણ એલર્ટ થઈ ગયું છે. તો પૂરની પરિસ્થિતિને પહોંચી વળવાની તૈયારીઓ પણ કરી લેવાઈ છે. વલસાડના ઉમરગામમાં એક તરફ આસમાની આફત વરસી રહી છે તો સતત વરસાદના કારણે લોકોના ઘરમાં
પાણી ભરાઈ ગયા છે. કેટલાક વિસ્તાર તો બેટમાં ફેરવાઈ ગયા છે, તો બીજી મામલતદાર કચેરીમાં રેસ્ક્યુની સામગ્રી ધૂળ ખાઈ રહી છે. તંત્ર કેટલું બેજવાબદાર છે તે આ દ્રશ્યો કહી આપે છે. જો તંત્રને કામની ગંભીરતા હોત તો કદાચ આ સામાનનો બચાવ કાર્યમાં ઉપયોગ કર્યો હોત. આખું વર્ષ તો આ સામાન બંધ રૂમમાં જ પડ્યો રહે છે. આફતના સમયે જ આ સામાનનો ખરો ઉપયોગ કરવાનો હોય છે, અને તેવા સમયે પણ જો તંત્ર ઘોર નિંદ્રામાં પોઢી રહ્યું છે ત્યારે તંત્રને પૂછવાનું મન થાય છે કે આ સામાનનો ઉપયોગ ક્યારે કરવામાં આવશે. લોકોની જિંદગી ખોવાની રાહ જોઈ રહ્યું છે તંત્ર. તેમજ આ સામાનને મૂકી રાખવામાં આવ્યો છે તો શું સામાન વાપરવા માટે પૂરતા જવાનો નથી, કે પછી તંત્રનો ઈરાદો જ નથી? જો આવી જ લાલિયાવાડી ચાલતી રહેશે તો લોકોનો અધિકારીઓ પરથી વિશ્વાસ ઉઠી જશે. આખરે સવાલ એ છે કે આ દ્રશ્યો જોયા પછી પણ તંત્ર જાગશે ખરું? અમે તમને ટીવી સ્ક્રીન પર આ દ્રશ્યો બતાવી રહ્યા છે. પહેલા દ્રશ્યમાં આપ જોઈ શકો છો કે લોકો મદદ ઝંખી રહ્યા છે, તેઓ રાહ જોઈ રહ્યા છે કે કોઈ આવે અને તેમને આ મહા મુસીબતમાંથી બચાવે. તેમને પોતાની જિંદગી જોખમમાં લાગી રહી છે. અને બીજા દ્રશ્યોમાં તંત્રની બેદરકારી જોવા મળી રહી છે. લોકોને જે સામાન થકી બચાવવામાં આવે છે તે જ સામાનને સ્થાનિક તંત્રએ ધૂળ ખાતો રાખી મૂક્યો છે. કદાચ તેમને આવા વરસાદમાં બેઠકો કરી અને નાસ્તા કરવામાં જ રસ લાગે છે. તો આ બાજુ વલસાડમાં મેઘરાજાએ મહેર કરી છે, જેમાં ઉમરગામમાં અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. ત્યારે તેવા અનેક વિસ્તારોમાં મેડિકલની ટીમ પહોંચી અને તમામ ઘરમાં દવાનું વિતરણ કરવામાં આવ્યું છે. સાથે જ જો વધારે વરસાદ પડશે તો રોગચાળો ફેલાશે તેવી ભીતિ પણ તંત્ર દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. તો ખાસ કરીને આપણે જોઈએ છે કે જેમ જેમ વધારે વરસાદ પડે છે, વરસાદ પડવાથી નુકસાન નથી થતું, પરંતુ તંત્ર જ્યારે બેદરકારી દાખવે ત્યારે જે પાણી ભરાઈ જાય છે, જેના કારણે પાણીજન્ય અનેક પ્રકારના રોગચાળો લોકોમાં ફાટી નીકળે છે, અનેક રોગો લોકોને થાય છે. અને ખાસ કરીને આપણે જોઈએ તો અત્યારે તો ભારે વરસાદને કારણે આ ખૂબ જ પાણી ભરાયેલું છે.